સ્વાગામ ખાતે સ્કૂલના સેન્ટ્રલ હોમમાં રોકાયેલ રાહદારીઓને ગણેશ ચતુર્થીમાં લાડુનું ભોજન કરાવી તેમને વતન જવા દેવાની તૈયારી કરાવી હતી. સુરતમાં થયેલ લોકડાઉનમાં કામરેજ પાસેના નેશનલ હાઈવેથી પસાર થતા આશરે 30 જેટલા લોકોને પ્રશાસન દ્વારા અટકાવીને નવાગામ પ્રાથમિક સ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે, જેમાંથી 10 જેટલા લોકો તો હજુ પણ છે. તે લોકોની વ્યવસ્થાના ભાગરૂપે સ્કૂલના પ્રિન્સિપાલ પણ અહીં હાજર જ રહે છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં અમારી નવાગામ પ્રાથમિક શાળા રાહદારીઓ અને શ્રમિકો માટે શેલ્ટર હોમ તરીકે નિમાયેલ હતી. એમાં 29 રાહદારીઓ એવા હતા કે જેઓ આજ દિન સુધી અહીંયા હાજર રહ્યા છે અને આ લોકો માટે રહેવા ખાવા પીવા જમવા માટેની એકદમ સારી સગવડ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેને માટે ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ અમને સહકાર આપ્યો છે. સરકારી તંત્ર તથા આવા જેમણે પોતે પોતાના સહયોગથી કુમકુમ સોસાયટીના અમારા પ્રાગજીભાઈએ રેગ્યુલર બપોરનું ભોજન અમારા રાહદારીઓ અને શ્રમિકો માટે પૂરું પાડેલ છે. દાળ ભાત શાક લાડુનું ભોજન ફૂલ થાળી જમાડવામાં સાથે છાસ પણ છે, જે બદલ તંત્ર દ્વારા અને મારી શાળા દ્વારા મારા શેલ્ટર હોમ દ્વારા એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. દિવસ રાત વધી રહેલા કોરોનાના અજગરી બરડા વચ્ચે આ રાહદારીઓની તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમ પણ અહીં તૈનાત જ રહે છે. નવાગામ ગ્રામ પંચાયત પણ આ સુપરવિઝન કરે છે. હાલમાં કુલ 12 માણસો નવાગામ શેલ્ટર હોમ ખાતે રહેલ છે. તે પૈકી 9 વ્યક્તિઓ મૂળ હરિયાણા રાજ્યના વતની છે અને 2 વ્યક્તિ યુપીના છે તથા 1 વ્યક્તિ મૂળ મહારાષ્ટ્રના છે, જે અહીંયા છૂટક મજૂરી કામ કરે છે. અને તે લોકોને હાલ નવાગામ પ્રાથમિક શાળા અંતર્ગત શેલ્ટર હોમ ખાતે તમામ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા અને RBSKની ટીમ દ્વારા રેગ્યુલર તેઓનું મેડિકલ ચેકઅપ થાય છે અને દવા પણ એમને જે કોઈ નાના મોટા કોઈ તકલીફ હોય તો આરોગ્યલક્ષી એમને દવા પણ આપવામાં આવે છે. એટલે કે હાલનો સમય તમામ લોકો માટે કપરો છે. આપણે દરેકે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું છે, જાહેરમાં નીકળવાનું નથી, ઘરમાં જ રહેવાનું છે. છેલ્લા 1 મહિનાથી આ રાહદારીઓની જમવાની વ્યવસ્થા કરતા કુમકુમ સોસાયટીના સભ્યોએ કામરેજ 4 રસ્તા પર ફરજ બજાવતા પોલીસ જવાન અને સ્કૂલમાં રખાયેલા આ રાહદારીઓને આજે ગણેશ ચતુર્થીના દિવસે લાડુનું ભોજન કરાવ્યું હતું. બસ જ્યાં ક્વોરન્ટાઇન કરેલા જે લોકો છે પરપ્રાંતિઓ તેમને અમે 30 દિવસ ત્યાં જમાડીએ છીએ. આજે ગણેશ ચતુર્થી હોવાથી જે ગણપતિની પ્રસાદ એટલે કે લાડુનો પ્રસાદ બનાવી અને એમને જમાડ્યા છે અને આજે એમને ક્વોરન્ટાઇનમાંથી મુક્તિ મળીને પોતાના ગામ જવાના છે, એટલા માટે ખુશીના માહોલમાં એમને લાડુ જમાડ્યા છે. રસોઈ બનાવનાર ગીરધરભાઈ વસોયા તેમની ખૂબ સારી એવી મહેનત છે અને તેમજ વિઠ્ઠલભાઈ ઠાક પોતાનું વાન સોસાયટીનું હોય તે રીતે મૂકી અને એ વાનમાં રોજ લઈને જમાડવા નીકળે છે, તેમની સારી એવી સેવા છે. અને જે સભ્ય છે તે લોકો રોજ આવી અને ઢોકળીએ પીરસે છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી કુમકુમ સોસાયટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ સેવા કરવાનો મોકો મળ્યો, એમાં સહભાગી બની અને મને મદદગાર બીના છે. લોકડાઉન દરમિયાન સ્કૂલમાં રોકાયેલા લોકોએ તમામનો આભાર માની પોતાનામાંથી કોઈને કોઈ પણ જાતની તકલીફ ન હોય તો હવે વતન જવા દેવામાં આવે તેવી આ પ્રીતિ પણ રજૂ કરી હતી. અમે યહાં બોમ્બે ન્યૂ બોમ્બે સે આયે થે ઓર હરિયાણા કો જા રહે થે. 31 માર્ચ કો હમ લોગ યહાં નવાગાંવ પ્રાથમિક પાઠશાલા કામરેજ તહેસીલ ડિસ્ટ્રિક્ટ સુરત મે રુકે હૈ. અંદર નહીં આવતી. 31 માર્ચ સે આજ સે 27 માર્ચ કો હમે યહાં સે આજ્ઞા મિલી હૈ હરિયાણા જાને કી. ઇસ દૌરાન કુમકુમ સોસાયટી પ્રભજી ભાઈ ને વિશેષ તોર પે ખાને કા ઇંતજામ કિયા હમારે લિયે જો બહેતરીન રહા ઓર ઇસકે અલાવા પુલિસ પ્રશાસન પ્રશાસનિક પ્રશાસન ઓર સ્કૂલ પ્રશાસન કી તરફ સે ઓર ગ્રામીણો કી તરફ સે વિશેષ કર બહોત સહયોગ મિલા હમે. ઇનોને અપને દિલ સે ઇતને હમારી સેવા કી હૈ ઉસકો હમ ચુકા નહીં સકતે. હમ બહોત બહોત આભાર પ્રકટ કરતે હૈ ઇનકા.